સુરતથી ગુજરાતમાં પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટીમાં સુરતથી જ ગાબડું પડવાની શરૂઆત થઈ છે. અગાઉ આપના 4 કોર્પોરેટરે ભાજપની ખેંચ પહેર્યા બાદ હવે વધુ 6 કોર્પોરેટરોએ આપણે રામ રામ કહી ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ફરી પાછો ગરમીમાં ગરમાયો છે. કારણ કે આપના પ્રદેશ અધ્યક્ષ રૂપિયા લઈ ગયા અને આક્ષેપો પણ તેમણે કર્યા હતા. સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતના આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં મોડી રાત્રે જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા છે. આ પહેલાં પાર્ટીની 4 અને નવા 6 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં આપમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં 4 કોર્પોરેટર આપમાંથી ભાજપમાં ગયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટરોમાં ધર્મેન્દ્ર વાવલિયા, ઘનશ્યામ મકવાણા, કિરણ ખોખારી, અશોક ધામી, સ્વાતિ ક્યાડા અને નિરાલી પટેલનો સમાવેશ થાય છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10 કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં જોડાયા છે. ત્યાં સૌ સભ્યોને હું દિલથી સ્વાગત કરું છું. ભાજપ મેં જોડને કા એક હી કારણ હૈ કે ગુજરાત ઓર દેશ કી બહુમત પ્રજા જબ તય કર ચુકી હૈ કે રાષ્ટ્ર નિર્માણ કી તરફ આગે બઢના હૈ તો મેં નહીં માનતા કે મુજે વો દિશા સે ઉનકી દિશા તરફ ચલના ચાહિયે. લોક લાલચ કે કોઈ બાત નહીં હૈ. અભી જો ગુજરાત મેં ઓર રાષ્ટ્ર મેં દેશ મેં ભારતીય જનતા પાર્ટી કા જો શાસન ચલ રહા હૈ, ગુજરાત મેં અભી રેકોર્ડ બ્રેક જો બહુમતિ મિલા હૈ ઓર આગામી અગલે ચુનાવ મેં જબ લોકસભા આ રહી હૈ ઉસમે ભી જ્યાદાતર રેકોર્ડ બ્રેક સીટે આને કી બાતે સબ જગહ હો રહી હૈ. તબ દેશ કી આવામ ને યે તય કિયા હૈ કે દેશ મેં ભારતીય જનતા પાર્ટી કા જો સુશાસન ચલ રહા હૈ ઉસે દિન સે લોગ ચાહ રહે હૈ તો હમ ભી નવા મેં જુટ ગયે. મારું નામ અશોકભાઈ ધામી, ગ્રુપ કે કે ધામી, વોર્ડ નંબર 5 કોર્પોરેટર. જી શું કારણ રહ્યું છે તમારે ભાજપમાં જોડાવું પડ્યું છે? કારણ તો એક જ હતું કે જે અમારે લોકોના હિતના કામ કરવાના હતા, સારા સારા કામ હતા, જે બાકી હતા એ કામ કરવા માટે જે ભાજપ સરકાર છે એ કરતી હતી અને કરવા માટે લોકોના કામ હલ થાય એ માટે અમે ભાજપમાં જોડાય છે. અને ખરેખર આમ આદમી પાર્ટીમાં એ બધા કામ ન થતા, ખોટે ખોટા વિરોધ કરાવતા હતા. વિરોધ કરીને ખોટે ખોટા જે કામ જે થતા હતા એને અટકાવવા માટે અમે કામ કરતી હતી. ત્યારથી અમને નિર્ણય કે સારા કામ કરે છે તો આપણે વિરોધ શા માટે કરવો? લોકોના પ્રશ્નોનો હલ નિરાકરણ ન થાય તો એનો મતલબ શું? એટલે માટે અમે સારા કામ કરવા માટે, લોકોના સારા કામ થાય, નિવારણ થાય એનું એટલા માટે અમે આપને ભાજપમાં જોડાયા છીએ. ભાજપ તરફથી કોઈ લાલચ આપવામાં નહીં, કોઈ લોભ લાલચ વગર અમે દિલથી ભાજપમાં જોડાયા છીએ. 6 કોર્પોરેટર, ટોટલ 10 કોર્પોરેટર જોયા છે આજની તારીખ. કોના માધ્યમથી જોડાવાય? કોઈના માધ્યમથી અમે બધા કોર્પોરેટર ભેગા થઈને વાત કરી કે આપણે આવી રીતે આમ કરવું છે, આપણા જે કામ નથી થતા લોકોના જે આપણે કરવા છે તો આપણે હવે શું કરાય, તો અમે બધા વિચાર્યું કે હાલો સાથે મળીને આપણે ભાજપમાં જોડાય. ગુજરાત રાજ્યની પ્રગતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, ગુજરાતના સૌ નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પ્યાલું, અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના નાગરિકોને એક સત્તાનો નહીં પરંતુ પરિવારનો જે નાતો છે, ટીમ ગુજરાત તરીકે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા છેલ્લા વર્ષો વર્ષથી ગુજરાતના વિકાસને અવિરતપણે આગળ વધારી રહી છે, આમ આદમી પાર્ટીના અનેક કોર્પોરેટરો ભૂતકાળમાં બી જે પ્રકારે આમ આદમી પાર્ટીની જે દિશા નિર્દેશ છે, જે નીતિ રીતિ રહી છે, એ ક્યાંક ને ક્યાંક ગુજરાતને, ગુજરાતીઓને બદનામ કરવાનો કોઈ બી મોકો આમ આદમી પાર્ટી દ્વારા છોડવામાં નથી આવ્યો. આજે આમ આદમી પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એના સિવાય બી અનેક ઉમેદવારો કોર્પોરેશનમાં રહેલા તેવા અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ગુજરાતની જનતા અને આપણા ગુજરાતના વિકાસમાં અવિરતપણે
સહયોગ કરવા માટે, આગળ વધારવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે અમારા શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ, અમારા મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ, સૌ આગેવાનો સાથે મળીને એમને અહીં આવકાર્યા છે. બીજેપીને અમારી પાર્ટીના પરપોટ લેવાની જરૂર શું પડી છે? આ લેવાની જરૂરની વાત નથી, પરંતુ એક ટીમ તરીકે જ્યારે વધુમાં વધુ સભ્ય સુરતના વિકાસમાં સાથે જોડાવા માંગતા હોય તો એ લોકોનું હંમેશા સ્વાગત હોય છે. અને ભારતીય જનતા પાર્ટી એ સંયુક્ત પરિવાર તરીકે આગળ વધતો પક્ષ છે. આજે જે લોકો સુરતના વિકાસને એકદમ વધુ ઝડપથી આગળ વધારવા માંગતા હોય તેવા સૌ સભ્ય જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો એ સુરત શહેરના અનેક એવા ચૂંટાયેલા વિસ્તારો છે જ્યાંથી એ લોકો ચૂંટાઈને આવે છે, એ વિસ્તારના વિકાસને હજુ વધુ ઝડપથી આગળ વધારવા માંગતા હોય. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની જે નીતિ છે એ નીતિ એમના પોતાના વિસ્તારની અંદર વિકાસના કામને પોઝિટિવલી આગળ વધારવા માટે ક્યાંક ને ક્યાંક નડતર રૂપ સાબિત થતી હતી, ત્યારે આ જનતાના સાચા સેવકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આક્ષેપ કર્યો હતો કે અમારા કોર્પોરેટરોને 50-75 લાખ રૂપિયા આપીને ખરીદી લીધા છે. શિક્ષણ મંત્રીના બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં ષડયંત્ર રચાયો હતો. અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ જવા પામ્યા છે. અઝર કૃષિ સાથે પ્રકાશ વાળા.